वन 24 ઓગસ્ટ 2020 ના રોજ ભારતના કયા રાજ્યના રાયગઢ જિલ્લાના મહાડ નામના શહેરમાં 5 માળની બિલ્ડિંગ તૂટી પડતા 200 લોકો ફસાઈ ગયા હતા? તો કે મહારાષ્ટ્ર. ઓગસ્ટ 2020 દરમિયાન વિશ્વના કયા દેશમાં મહિલા સમાનતા દિવસની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો કે અમેરિકા. દર વર્ષે અમેરિકામાં મહિલા સમાનતા દિવસ એટલે કે વુમન્સ ઇક્વાલિટી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 26 ઓગસ્ટ. 26 ઓગસ્ટ 1920 ના રોજ અમેરિકામાં 19મા બંધારણીય સુધારા દ્વારા મહિલાઓને સમાનતાનો એટલે કે મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો. આથી આ દિવસની યાદમાં અમેરિકામાં 26 ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોથું છે, ઓગસ્ટ 2020 દરમિયાન અમેરિકાના લુસિયાના અને ટેક્સાસમાં ક્યુ શક્તિશાળી વાવાઝોડું ત્રાટકતા 1 વ્યક્તિનું મોત થયું હતું તથા 5 લાખ લોકોના સ્થાનાંતરની ફરજ પડી હતી. તો કે લોરા. હવે લોરા એ અમેરિકામાં ટાટકેલું કટરીના પછીનું સૌથી ખતરનાક વાવાઝોડું હોવાનું કહેવાય છે. ઓગસ્ટ 2020 દરમિયાન ડોક્ટર બી શિવકુમારનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો તેઓ સંગીત સાથે સંકળાયેલા હતા. ડોક્ટર બી શિવકુમાર પ્રસિદ્ધ કર્ણાટકી સંગીતકાર અને પ્રસિદ્ધ વીણાવાદક હતા. તમિલનાડુના ત્રિચિ અથવા તો તિરુચિરાપલ્લીમાં તેમનું 53 વર્ષની વયે નિધન થયું હતું. છઠ્ઠું છે, ભારતમાં 11મી સદીના લિંગરાજ મંદિરના નવા નિર્માણ માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસિદ્ધ લિંગરાજ મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે? તો કે ભુવનેશ્વર. હવે ઓડિશાના ભુવનેશ્વર ખાતે આવેલું લિંગરાજ મંદિર એક પ્રસિદ્ધ શિવ મંદિર છે. કલિંગ વાસ્તુકલા શૈલીમાં નિર્માણ થયેલું છે. સૌપ્રથમ સોમવંશના રાજાઓ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ ગંગા શાસકો દ્વારા તેમાં અન્ય નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આગળ છે, ભારતમાં BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નવા ડિરેક્ટર જનરલ એટલે કે મહાનિદેશક તરીકે કોઈ નિમણૂક કરવામાં આવી? તો કે શ્રી રાકેશ અસ્થાનાની. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી છે, જેમની બેચ છે 1984. CBIના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે શ્રી રાકેશ અસ્થાનાના હાલના નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના ડિરેક્ટર જનરલ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડિરેક્ટર જનરલ હતા. હવે તેઓ BSFના DG ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના DG તરીકેનો પણ વધારાનો હવાલો સંભાળશે. BSFના નવા ડિરેક્ટર જનરલ તરીકે તાજેતરમાં શ્રી રાકેશ અસ્થાનાની નિમણૂક કરવામાં આવી છે. શ્રી રાકેશ અસ્થાના કઈ કેડરના 1984 બેચના IPS અધિકારી છે? તો કે ગુજરાત. આગળ વાત કરીએ તો ભારતમાં ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ તથા હોમગાર્ડના ડિરેક્ટર જનરલ એટલે કે મહાનિદેશક તરીકે કોઈ નિમણૂક કરવામાં આવી? તો કે શ્રી જાવેદ અખ્તરની. 1986ની બેચના UP કેડરના IPS અધિકારી છે અને હાલમાં CRPFના વિશેષ ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે જાવેદ અખ્તર. ની તેમની ભારતમાં ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ તથા હોમગાર્ડના DG તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતમાં આંતરિક સુરક્ષાના સ્પેશિયલ સચિવ તરીકે ઓગસ્ટ 2020 દરમિયાન કોની નિમણૂક કરવામાં આવી? તો કે શ્રી VSK કોમોદીની. ભારતમાં હાલના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના DG તરીકે કામ કરી રહ્યા છે. તેઓ આંધ્રપ્રદેશ કેડરના 1986 બેચના IPS અધિકારી છે. 11મું છે, ઓગસ્ટ 2020 દરમિયાન કયા દેશના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહીમ બાઉકર કિતાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી? તો કે માલી. તેમના વિરુદ્ધ 2 મહિના કરતા વધુ સમયથી પ્રદર્શનો થઈ રહ્યા હતા અને કેટલાક વિદ્રોહી સૈનિકોએ તેમના વિરુદ્ધ બળવો કરીને તેમના નિવાસસ્થાને ઘેરી લીધું હતું. આથી શ્રી ઇબ્રાહીમ બાઉકર કિતાએ માલીના રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપી દીધું છે. ભારતના કયા રાજ્યના છતરપુર નામના શહેરની પોલીસ દ્વારા COVID-19ની સ્થિતિમાં વૃદ્ધોની સહાયતા માટે એક સંકલ્પ બુજુર્ગને નામ અથવા તો વૃદ્ધો માટે પ્રતિબંધતા નામની એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે? તો કે મધ્યપ્રદેશ. આ અભિયાન અંતર્ગત છતરપુર પોલીસ વૃદ્ધોના ખાવા પીવાથી લઈને તેમના આરોગ્યનું ધ્યાન રાખશે. ઓગસ્ટ 2020 દરમિયાન ભારતના કયા ચૂંટણી કમિશનરે પોતાના પદ પરથી ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું આપી દીધું છે? તો કે શ્રી અશોક લવાસા. શ્રી અશોક લવાસાની એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા તેમણે ભારતના ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપી દીધું છે. ભારતના કયા શહેરમાં ભારતના પ્રથમ પોસ્ટ COVID-19 ફોલોઅપ ક્લિનિકનો પ્રારંભ થયો છે? તો કે ચેન્નઈ, તમિલનાડુ. COVID-19 સંક્રમણથી સાજા થયેલા અને ત્યારબાદ અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે તમિલનાડુના ચેન્નઈની સરકારી રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં આ ક્લિનિકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15મું છે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારતના કયા સમાજસેવકને સ્ટાર 2020 સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા? તો
ओके, श्री गणेश विलास लेंगरे ने महाराष्ट्र सोलापुर नामना शहर ना समाज सेवक श्री गणेश विलास लेंगरे ने कोरोना लॉकडाउन दरमियान તેમણે કરેલી જરૂરિયાતમંદ લોકોની મદદને કારણે આ સર્ટિફિકેટ એનાયત થયું છે. સોરમું છે આઈસીએમઆર તથા નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ બેંગલુરુ નામની સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ થયેલા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 અનુસાર ભારતમાં કેન્સરની દર્દીઓની સંખ્યામાં વર્ષ 2025 સુધીમાં કેટલા ટકાનો વધારો થવાની સંભાવના છે? તો કે 12%. આ રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025 સુધીમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 15.6 લાખનો વધારો થવાની સંભાવના છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ છે. ભારતમાં કેન્સરના કુલ દર્દીઓમાંથી 27.8% દર્દીઓમાં કેન્સરનું કારણ તમાકુ છે. હવે ભારતમાં પ્રસિદ્ધ થયેલા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 અનુસાર ભારતમાં કેન્સર થવાનું મુખ્ય કારણ શું? તો કે તમાકુ છે. સર્વસાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ડિજિટલ ક્વોલિટી ઓફ લાઇફ ઇન્ડેક્સ 2020 અનુસાર ઇન્ટરનેટની ગુણવત્તાની બાબતમાં ભારત વિશ્વના 85 દેશોમાં ક્યાં ક્રમે છે? તો કે 83માં. તેમાં સિંગાપુર પ્રથમ અને ઇન્ડોનેશિયા અંતિમ 85માં ક્રમે છે. હવે સર્વસાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ડિજિટલ ક્વોલિટી ઓફ લાઇફ ઇન્ડેક્સ 2020 અનુસાર અફોર્ડેબલ ઇન્ટરનેટની બાબતમાં ભારત વિશ્વના 85 દેશોમાં ક્યાં ક્રમે છે? તો કે 9માં. તેમાં ઇઝરાયલ પ્રથમ અને અલ્બાનિયા અંતિમ 85માં ક્રમે છે. સર્વસાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ડિજિટલ ક્વોલિટી ઓફ લાઇફ ઇન્ડેક્સ 2020 અનુસાર ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ભારત વિશ્વના 85 દેશોમાં ક્યાં ક્રમે છે? તો કે 82માં. તેમાં યુએઈ પ્રથમ અને ઇન્ડોનેશિયા અંતિમ 85માં ક્રમે છે. સર્વસાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ડિજિટલ ક્વોલિટી ઓફ લાઇફ ઇન્ડેક્સ 2020 અનુસાર ઇલેક્ટ્રોનિક ગવર્મેન્ટની બાબતમાં ભારત વિશ્વના 85 દેશોમાં ક્યાં ક્રમે છે? તો કે 15માં. તેમાં સિંગાપુર પ્રથમ અને શ્રીલંકા અંતિમ 85માં ક્રમે છે. ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોવિડ-19 અંગેની કઈ વિડીયો ગેમ લોન્ચ કરી? તો કે કોરોના ફાઈટર્સ. કોવિડ-19 અંગેની આ ભારતની પ્રથમ વિડીયો ગેમ છે. 23મું છે આતંકવાદનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 21 ઓગસ્ટ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2008 થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો. ભારતના જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને સંચાલન માટે ભારતની કઈ કંપનીને 50 વર્ષ સુધી ભાડે આપવાની કેન્દ્રીય મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? તો કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ. ઓગસ્ટ 2020 દરમિયાન ભારતમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ નામની કંપનીને સંચાલન માટે ક્યા 3 એરપોર્ટ 50 વર્ષ માટે ભાડે આપવાની મંજૂરી આપવામાં આવી છે? તો કે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ. ઔદ્યોગિક પ્રદૂષણને કારણે ભારતના ક્યાં શહેરોમાંથી વહેતી વૃષભાવતી નદીનું પાણી એક દિવસ કાળું, 2 દિવસે પીળું, 3 દિવસે વાદળી રંગનું જોવા મળ્યું? તો કે બેંગ્લોર, કર્ણાટકા. વૃષભાવતી નદી ભારતના કયા રાજ્યમાં વહે છે? તો કે કર્ણાટકા. ભારતમાં શ્રી ગણેશ ચતુર્થી કે શ્રી વિનાયક ચતુર્થી અથવા તો શ્રી ગણેશોત્સવ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે ભાદરવા સુદ ચોથ. આ શુભ દિવસને શ્રી ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાં આવેલા શ્રીશૈલમ જળ વિદ્યુત મથકમાં આગ લાગતા 5 એન્જિનિયર સહિત 9 લોકોના મોત થયા હતા? તો કે તેલંગણા. ગુજરાતના કયા એરબેઝ પર ભારતની પશ્ચિમી સરહદે ભારતના સ્વદેશી વિમાન તેજસની પ્રથમ સ્પોટર બનશે? તો કે નલિયા, કચ્છ. વિશ્વના સૌથી હળવા ફાઈટર જેટ તેજસની ભારતની પશ્ચિમી સરહદે 2 સ્કવોડ્રન તૈનાત કરાશે, જેમાં એક ગુજરાતના કચ્છના નલિયા એરબેઝ પર અને બીજી રાજસ્થાનના ફલોદી એરબેઝ પર તૈનાત હશે. હવે વાત કરીએ આજના કેટલાક વોર્નર્સની, તો ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના કયા જિલ્લામાં સી બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે? તો કે જામનગર. સ્થળનું નામ શું છે? તો કે સચાણા. આગળ વધીએ. ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી શ્રી કૌશિક પટેલે કરેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં કયા પોર્ટલ પરથી જમીન માપણી માટેની અરજી હવે ઓનલાઈન થઈ શકશે? તો કે આયોરા. વધુ વાત કરીએ તો ગુજરાતમાં જમીન માપણી માટેની અરજી ઓનલાઈન થઈ જતા ગુજરાતમાં આ માટે હવે નાગરિકોએ કઈ કચેરીમાં રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં? તો કે જિલ્લા જમીન દફતર નિરીક્ષકની કચેરી. ભારતમાં હવે વાહનોની વીમા પોલિસી રિન્યુ કરવા માટે IRDAI દ્વારા ક્યુ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું? તો કે PUC. ફૂલ ફોર્મ શું થશે? તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ. હવે IRDAનું પૂર્ણ નામની વાત કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થશે. ભારતમાં હવે વાહનોના વીમા અંગેના તમામ દાવાઓ માટે ક્યુ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે? તો કે PUC. ફેબ્રુઆરી 2019 દરમિયાન ભારતમાં જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાના કેસમાં ભારતની કઈ સંસ્થા દ્વારા જમ્મુની કોર્ટમાં
1300 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી, તો કે NIAA।